नमस्ते विद्यार्थी मित्रों, स्वागत छे आपनु जेके सर्विया डिजिटल चैनल मा। मित्रों, गईकाले आपणे पाठ 2 चोरी अने प्रायश्चित मा जे आगळ अभ्यास केलो ए ज अभ्यासने आपणे आगळ वधारीए, तो आजे आपणे चालू करीशुं। गईकाले आपणे जोयुं के गांधीजीने अने एमना पितराई भाई एने के एमना सगा બંનેને જે બીડીની લત લાગેલી હતી એના કારણે એવો એટલા બધા કંટાળી ગયા અને કંટાળીને એ લોકોએ એવું નક્કી કર્યું કે અંતે આ લતમાંથી છૂટવા માટે આપણે શું કરવું, તો લતમાંથી છૂટવા માટે કા આપઘાત કર્યું। એટલે બંને મિત્રો એવું નક્કી કર્યું કે હવે આપણે આપઘાત કરી લેવો, તો આપઘાત કરવો, તો આપઘાત કઈ રીતે કરવો એ મોટો પ્રશ્ન હતો। અભ્યાસ આપણે ગઈકાલે એ અભ્યાસ આગળના વિડિયોમાં આપણે અભ્યાસ કર્યો, ત્યાંથી આપણે આગળ અભ્યાસ કરીએ કે અંતે આપઘાત કરવા માટે ગયા, આપઘાત ન કરી શક્યા, પાછા આવ્યા અને આપઘાતનું પરિણામ એ આવ્યું। લેખક એમ કહે છે કે ગાંધીજી કે આપઘાતનો વિચાર પછી અમે જે વિચાર માંડી વાળ્યો અને એનું પરિણામ એ આવ્યું કે અમે આ લતમાંથી છૂટી ગયા। લત એટલે કુટેવ, કુટેવ એટલે જે ખરાબ ટેવ પડેલી હતી બીડી પીવાની, એ ખરાબ ટેવમાંથી એ અમે છૂટી ગયા અને મોટા ભાગે આ ટેવને અમે શું કર્યું, તો કે ભૂલી ગયા। બીડી પીવાની જે લત હતી, બીડી પીવાની આદત હતી, એ આદત અમને બંનેને છૂટી ગઈ અને ત્યાર પછી એવો મોટા થયા અને મોટા થયા પછી લેખક એમ કહે છે કે જિંદગીમાં મને ક્યારે પણ એવો વિચાર નહોતો આવ્યો કે હું બીડી પીઉં, અથવા ગાડીમાં કે બસમાં કે ઘણીવાર મુસાફરી કરતા હતા તો મુસાફરી સમય દરમિયાન બાજુમાં કોઈક બેસીને બીડી પીતું હોય ને, તો પણ ગાંધીજીને એનો ધુમાડો, એની ગંધ છે ને, એનાથી ગાંધીજી અકળાતા હતા, ગાંધીજીને એ નહોતું ગમતું। શું કામ કે જે એમને બાળપણમાં કરેલી ભૂલ છે એ ભૂલને હવે એ જિંદગીમાં ક્યારે દોહરાવવા માંગતા નહોતા। એટલે આ જંગલી અને ગંદી અને હાનિકારક કે જે આપણા શરીરને નુકસાન કરે છે, આવી ટેવને એ મહંત અંશે ભૂલી ગયા અને એ સદાયના માટે, સદાયના માટે એટલે હંમેશા, સદાયનો અર્થ થશે હંમેશા, અને હંમેશાના માટે એ ટેવ એવો ભૂલી ગયા અને પછી આ ટેવને એમણે એમના જીવનમાં ક્યારે આવવા દીધી નથી। તો આમ ગાંધીજી જે બાળપણમાં એમને જે લત લાગેલી, બીડી પીવાની લત લાગેલી, એ લતને એવો ભૂલી ગયા અને ત્યાર પછી આપણે એ ઉપર જોયું હતું કે બીડીના એ ઠૂઠા ચોરવા અને નોકરના પેલા દોકડાઓ ચોર્યા હતા, એટલે કે છૂટા પૈસા હતા એ ચોર્યા, અને આમ આ નાના મોટી એનાથી જે એનાથી ભૂલ થઈને એનામાં જે કુટેવ આવી, એ કુટેવના કારણે એ મોટા ભાગે એવું થયું કે બીડીનો દોષ એમણે જે ટેવ કરેલી, એ કુટેવ એના જીવનમાં આવી, એ દોષ કરતા પણ ગાંધીજી એમ કહે છે કે એક ભૂલ મોટી લેખકથી, ગાંધીજીથી એ થઈ, અને એ ભૂલ છે એ કઈ હશે, તો આ બીડી ચોરવા ઉપરાંત એક ચોરીની ભૂલ પણ એનાથી થઈ હતી। તો એ કેવી ચોરીની ભૂલ હતી, તો એના ભાઈ જે માંસાહારી ભાઈ છે, એ માંસાહારી ભાઈને એ કરજ થઈ ગયું, કરજ યાને કે દેવું। તો શબ્દાર્થમાં આપણે જોઈએ કે કરજ, કરજ યાને કે દેવું, એમના એક માંસાહારી ભાઈ કે એમને એ દેવું થઈ ગયું, એના ઉપર કરજ થઈ ગયું, અને કરજના કારણે લેખક અને એમના બંને માંસાહારી ભાઈને એવો એક પ્રશ્ન આવીને એની સમક્ષ ઊભો રહ્યો કે ભાઈ હવે એના ઉપર દેવું તો થયું, પણ એ દેણાને કઈ રીતે ચૂકતું કરવું, આ એક પ્રશ્ન હતો। એટલે એણે શું કર્યું, તો કે એ દેવાને ચૂકતું કરવા માટે, એ પૈસાને પાછા આપવા માટે કરજ બહુ મોટું નહોતું, એના ભાઈ ઉપર, એના ઉપર જે દેવું થઈ ગયું એ દેવું બહુ મોટું નહોતું, પણ કેટલા રૂપિયાનું દેવું હતું, આશરે
આશરે 2500 રૂપિયાનું દેણું હતું એના ભાઈ ઉપર, ગાંધીજી ઉપર નહોતું, એટલે એના ભાઈ ઉપર 2500 રૂપિયાનું કરજ હતું. એ કરજ અત્યારે એ દેવાનો પ્રશ્ન હતો, તો એ કરજ કઈ રીતે આપવું, એટલે ગાંધીજી અને એમના ભાઈએ, યાને કે એમના જે પિતરાઈ ભાઈ છે, એમણે શું કર્યું, તો કે એના પિતરાઈ ભાઈના હાથમાં સોનાનું કડું હતું, આવું સોનાનું કડું હતું, એ કડામાંથી એણે શું કર્યું, તો કે એક કટકો કાપી નાખ્યો, એક કટકાને કાપી અને એવો સોનીની દુકાને જઈ એ કટકો વેચી અને કરજમાંથી મુક્ત થઈ. આની ખબર માત્ર બે જ વ્યક્તિને હતી અને એ બે વ્યક્તિ કોણ હતા, ગાંધીજી અને એમના પિતરાઈ ભાઈ, એમના ભાઈ હતા કે જે એના ભાઈ ઉપર કરજ હતું દેવું હતું, એના કારણે એઓ મુક્ત થઈ ગયા. કરજમાંથી મુક્ત થઈ ગયા પછી હવે ગાંધીજી એમ કહે છે, ગાંધીજી પોતે મનમાં વિચારે છે કે ચાલો ભાઈ કડું કપાઈ ગયું, એ દેવું ચૂકતે થઈ ગયું, કડું કપાઈ ગયું, એમાંથી એક કટકો છે એ પણ આપી દીધો, વેચી નાખ્યો, કરજ ફીટ્યું, ફીટ્યું એટલે ફીટવું એટલે એમાંથી મુક્ત થવું, એ કરજમાંથી અમે મુક્ત થઈ ગયા. પણ આ બધું ગાંધીજી એમ કહે છે કે મારા માટે એવું હતું અસહ્ય, અસહ્ય એટલે શું થાય, અસહ્ય એટલે સહી ન શકાય, સહી ન શકાય તેવું હતું એટલે સહન થાય એવું નહોતું. ચાલો ભાઈ કરજમાંથી મુક્ત થઈ ગયા, દેવું અપાઈ ગયું, પેલા સોનાના કડાનો કટકો છે એ કપાઈ ગયો, કરજ ફીટ્યું, એવું બધું ગાંધીજી લખે છે. પણ હવે ગાંધીજીને મનમાં વિચાર આવે છે કે મારા માટે, ભાઈ માટે તો કદાચ આ સહન કરી શકાય એવી બાબત હશે, પરંતુ મારા માટે આ બાબત એવી છે કે જે સહી શકાય એવી છે નહીં. એટલે તો હવે પછી જે બાબત આપણાથી સહન ન થાય તો આપણે શું કરીએ, એ વાતને બીજાને કહીએ. તો એવું કહેવાય છે કે વાતને બીજાને કહેવાથી અથવા વાતને શેર કરવાથી આપણું દુઃખ છે એ કેવું થાય, તો કે દુઃખ હળવું થાય. એટલે હવે ગાંધીજી પણ એવું વિચારે છે કે મારું દુઃખ હળવું કરવા માટે મારે શું કરવું, તો કે મેં કરેલી ભૂલ છે એ ભૂલની મારે કબૂલાત કરવી, કબૂલાત કરવી એટલે એ બીજાને એ ભૂલ મારે કેવી, આવું મનોમન ગાંધીજી નક્કી કરે છે. એ નક્કી કર્યા પછી એ ગાંધીજી એમ કહે છે કે એ ભૂલને એ કેવી, મારાથી જે ભૂલ થઈ છે એ ભૂલને મારે કેવી છે, તો મારે કોને કેવી. એટલે સૌથી એ પહેલા ગાંધીજી વિચારે છે મારે ઘરના કોઈ સભ્યોને જો આ ભૂલનો સ્વીકાર કરવો હોય તો એ એવા લોકોને કેવી જોઈએ કે જે ઘરનો વડીલ હોય. તો ઘરના વડીલ કોણ હોય, પા, એ પિતાજી હોય, એટલે એના પપ્પા હતા, એના બાપુજી હતા. એટલે ગાંધીજી નક્કી કરે છે કે મારે મારા ભૂલનો સ્વીકાર પિતાજી આગળ કરવો, સૌથી પહેલા ઘરના કોઈ સભ્યોને, ઘરના વડીલોને આપણે કરેલી ભૂલ છે એની ખબર હોવી જોઈએ. એટલે એ પ્રમાણે ગાંધીજીએ પણ પોતાના પિતાજીને હવે એ ભૂલ સ્વીકાર કરવા માટેનું એ નક્કી કર્યું. પણ ગાંધીજી વિચાર કરે છે કે ભાઈ પિતાજીને મારે કહેવું, તો કઈ રીતે કહેવું, કઈ સીધા જઈને કહેવું, તો સીધા જઈને કહેવા માટે ગાંધીજીની હિંમત ચાલતી નથી, શું કામ નથી ચાલતી, તો ગાંધીજીએ જે જીવનમાં ભૂલ કરેલી છે એ ભૂલ એ સામાન્ય ભૂલ નથી એવું એ માનતા હતા. એટલા માટે તો પછી ગાંધીજી શું વિચારે છે કે પિતાજીને આગળ કહેવું, તો કઈ રીતે કહેવું. તો ગાંધીજી એ ભૂલનો સ્વીકાર છે એ કઈ રીતે કરે છે, પત્ર લખીને કરે છે, ચિઠ્ઠી લખીને. કહેવાની હિંમત તો ચાલતી નથી, કારણ કે ગાંધીજીને ખબર છે કે પિતાને હું મોટા મોટ એ મારી ભૂલનો સ્વીકાર છે એ નહીં કરી શકું, માટે એ ચિઠ્ઠી લખીને એ ભૂલ કબૂલ કરે.
કરે છે જીભ એ રૂબરૂ કહેવા માટે ગાંધીજીની જીભ ઉપડતી નથી માટે એ મનમાં ગાંધીજીને પ્રશ્ન છે કે પિતાજીને હું મોઢા મોટ કહીશ અને પિતાજી મને મારશે તો આવો પ્રશ્ન ગાંધીજીના મનમાં હતો એટલે એ ગાંધીજી ચિઠ્ઠી લખી અને પિતાજીને આપે છે પિતાજીના હાથમાં એ ચિઠ્ઠી હાથમાં મૂકે છે અને પછી ગાંધીજી વિચારે છે કે કદાચ આ મારી ચિઠ્ઠી વાંચી અને પિતાજી મારા ઉપર ખૂબ ગુસ્સે થશે અથવા ગુસ્સે નહીં થાય તો એ પોતાનું માથું ફૂટશે તો અહીં એ ગાંધીજી આવો વિચાર કરી અને ગાંધીજી ચિઠ્ઠી પિતાજીના હાથમાં આપે છે ત્યારે ગાંધીજી મનમાં વિચાર કરે છે કે અત્યાર સુધી પિતાજીએ અમને કે ભાઈઓને કોઈને ક્યારે કોઈ તાડન કર્યું નથી તો મિત્રો અહીં શબ્દ છે એ તાડન કરવું તો તાડન એટલે એનો અર્થ થાય મારવું અથવા ખીજાવું તો એવું ત્યારે એવો પ્રસંગ નથી બન્યો કે પિતાજીએ અમને અને ભાઈઓને કોઈને ક્યારે ખીજાણાવો એવું ગાંધીજી એમ કહે છે કે મને યાદ પણ નથી અને સ્મરણ પણ નથી બીજો શબ્દ અહીં છે સ્મરણ સ્મરણ એટલે શું થાય તો કે યાદ સ્મરણ શબ્દ છે એનું વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો વિરુદ્ધાર્થી શબ્દમાં સ્મરણ એટલે શું થાય વિસ્મરણ એટલે કે ભૂલી જવું બરાબર છે એ વિરોધી શબ્દ છે વિરુદ્ધાર્થી શબ્દ છે સ્મરણ એટલે વિસ્મરણ અને ગાંધીજી વિચારે છે કે કોઈ ભાઈઓને ક્યારે એવો ખીજાણા હોય કે માર્યા હોય એવું મને ક્યારે સ્મરણ નથી એટલે કે યાદ નથી એટલે હું વિચારું છું કે આ ચિઠ્ઠી કદાચ હું પિતાજીના હાથમાં મૂકીશ તો સૌ પ્રથમ પિતાજી પોતાનું માથું ફૂટશે માથું ફૂટવું એટલે શું તો કે અહીંયા શબ્દ છે માથું ફૂટવું આ રૂઢિ પ્રયોગ થાય તો માથું ફૂટવું એટલે નસીબમાં દોષ દેવો આ રૂઢિ પ્રયોગ છે માથું ફૂટવું એટલે પોતાના નસીબનો દોષ દેવો કપાળ ફૂટવું આપણે આમ કરીને એનો અર્થ એ થાય કે મારું નસીબ જ ફૂટલું છે એટલે ગાંધીજી એ માથું ફૂટશે એવું વિચારીને અંતે ગાંધીજીએ મક્કમ નિર્ણય સાથે નક્કી કરી જ લીધું કે ભાઈ પિતાજીના હાથમાં ચિઠ્ઠી મૂકવી પિતાજીને મને મારવો હોય તો ભલે મારે મને ખીજા હોય તો ભલે ખીજાય મને જે કરવું હોય સજા આપવી હોય તો પણ ભલે આપે પણ એકવાર મારી હિંમત કરી અને શું કરવું તો કે પિતાજીના હાથમાં ચિઠ્ઠી છે એ મૂકવી અને મારો દોષ મારે કબૂલ કરી લેવો તો અહીં શબ્દ છે દોષ દોષ શબ્દ છે તો દોષ એટલે શું થાય ભૂલ એકવાર કરેલી ભૂલ છે એ ભૂલનો જો આપણે સ્વીકાર કરી લઈએ તો આપણે ભૂલમાંથી મુક્ત થઈ જઈએ એટલે ગાંધીજી પણ એવું નક્કી કરે છે કે મારે મારો દોષ કબૂલ કરી અને હવે મારે શુદ્ધ થવું શુદ્ધિ વગર એ શક્ય નથી એટલે એ મારે કરેલી ભૂલમાંથી મારે શુદ્ધ થવું એને કે પશ્ચાતાપ કરવો પશ્ચાતાપ કરી અને મારે મારી ભૂલને સ્વીકાર કરી અને છેવટે ગાંધીજી પિતાજીના હાથમાં એ ચિઠ્ઠી મૂકી અને એ ચિઠ્ઠી મૂકી અને ભૂલ કબૂલ કરવા માટે તૈયાર થાય છે અને ગાંધીજી વિચારે છે કે પિતાજી એ હવે ચિઠ્ઠી વાંચી અને શું કરશે તો કે પોતાની ઉપર એ દુઃખ છે એ વહોરી લેશે વહોરી લે એટલે લઈ લેશે કે એ આજીજી પૂર્વક એમને વિનંતી કરી અને પછી હું વિચારીશ કે પિતાજીને હું બે હાથ જોડીને વિનંતી કરીશ કે પિતાજી હવે પછી મારાથી આવી જિંદગીમાં ક્યારે ભૂલ નહીં થાય એકવાર તમે મને માફ કરી દો આવું હું પિતાજીને કહીશ એટલે ગાંધીજીએ ધ્રુજતા હાથે જો હાથ ધ્રુજે છે શું કામ હાથ ધ્રુજે છે કારણ કે ગાંધીજીને બીક છે શાની બીક છે શાનો ડર છે ગાંધીજીને તો કે પિતાજી ખીજાશે તો પિતાજી મને મારશે તો મારા ઉપર તાડન કરશે તો ગુસ્સે થશે તો આવા અનેક વિચારો પછી ધ્રુજતા હાથે ગાંધીજી ચિઠ્ઠી મૂકે છે ત્યારે
ગાંધીજી એમ કહે છે કે પિતાજીના હાથમાં ચિઠ્ઠી મૂકી અને હું સામેની પાટ ઉપર બેઠો, પાટ એટલે લાકડાનું બેસવાનું પાટલો, પાટ એટલે લાકડાનો બાકડો અથવા જગ્યા અથવા પાટલો. તો અહીં પિતાજીની સામે લાકડાની જે પાટ પડી છે એ પાટની સામે ગાંધીજી બેઠા અને પછી એ સમયે ગાંધીજી એમ કહે છે કે પિતાજીને ભગંદરનું એ રોગ હતો. ભગંદર અને ફિશર એક પ્રકારનો રોગ કહેવાય, રોગ. એ રોગના કારણે એ દર્દ હતું અને એના કારણે પિતાજી ખાટલા વર્ષ હતા. ખાટલા વર્ષ એટલે શું થાય? ખાટલા વર્ષ એટલે પથારી વર્ષ, એટલે પથારીમાં પથારીમાં તબિયત બરાબર ન હોય એટલે સુઈ ગયો. તો પિતાજી પણ ભગંદરના ફિશર, ભગંદરના દર્દના કારણે એવો ખાટલા વર્ષ હતા, પથારીમાં સૂતા હતા. પણ એ ખાટલામાં બરાબર ન સુવાય એટલે આવી લાકડાની પાટ છે એ સીધી પાટ રહી, એટલે સીધી લાકડાની પાટ ઉપર પિતાજી એ પાટ વાપરતા અને પાટ ઉપર સૂતા. પછી શું થયું? તો કે ધીરે ધીરે ચિઠ્ઠી પિતાજીના હાથમાં આવી, પિતાજીએ એ ચિઠ્ઠી વાંચી અને ચિઠ્ઠી વાંચી અને પછી પિતાજીના આંખમાંથી એ ટપક 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 આંસુ સરવા માંડ્યા. પિતાજી રોવા માંડ્યા. એક બાજુ પિતાજી રોવે છે, સામેની પાટ ઉપર ગાંધીજી એમ કહે છે કે હું બેઠો છું, મારી આંખમાંથી પણ ટપક ટપક આંસુ છે એ સરે છે. બંને બાપ ને દીકરો બંને સામ સામ રોવે છે, એકબીજાને કશું કહેતા નથી. આ આખો માહોલ ઉભો થયો. અને પછી એ ગાંધીજી એ પિતાજીએ ગાંધીજીને કશું ના કીધું અને માત્ર ને માત્ર એ એકબીજાની સામે આવી રીતના એ જોઈને અંતે પછી પિતાજીએ આંખ મીચી અને એ ચિઠ્ઠીને શું કર્યું, શું કર્યું? એ ચિઠ્ઠીને ફાડી નાખી. પિતાજીએ ચિઠ્ઠી વાંચીને ફાડી નાખી અને પોતે વાંચવા સારું બેઠા થયા હોય એમ વાંચી અને ફરી પાછા લાકડાની પાટ ઉપર એવો સૂઈ ગયા. આવી રીતે ગાંધીજી એમ કહે છે કે પિતાજીને હું આવી રીતના એ રડતા જોઈ અને હું પિતાજીનું દુઃખ છે એ સમજી શક્યો અને આજે મને એ મનમાં વિચાર આવે છે કે જો ત્યારે એ સમયે પિતાજી રોતા હતા અને હું જો એક ચિત્રકાર હોત તો અહીં શબ્દ છે ચિતારો. ચિતારો એટલે શું થાય? ચિત્રકાર, અને ચિત્રકાર એટલે પેઇન્ટર. જો ગાંધીજી એમ કહે છે કે હું પેઇન્ટર હોત ને તો પિતાજીનું એ દ્રશ્યને હું એ મારી પેલી પેન્સિલ અને પીછી અને એનાથી સરસ મજાનું ચિત્ર દોરી દે. પણ હું એ ચિત્રકાર નહોતો માટે એ ચિત્રને હું આલેખી ન શક્યો. પણ આજે એ ચિત્રને જ્યારે હું યાદ કરું છું ત્યારે મારી નજર સમક્ષ એ ચિત્ર ખડું થાય છે, એ મને યાદ આવે છે. અને પિતાજીના એ અશ્રુબિંદુએ, અશ્રુબિંદુ એટલે આંખમાંના પાણી ટપક ટપક વહેતા હતા, એ અશ્રુબિંદુએ એને પિતાજીએ મારા ઉપર વરસાવેલો જે પ્રેમ છે એ પ્રેમ બાણે મને એવો તો વિંધી નાખ્યો કે આજે હું શુદ્ધ થયો. શુદ્ધ થવું એટલે મુક્ત થવું, કે જે વ્યસનમાંથી મુક્ત થઈ ગયા. બાળપણમાં એમને લાગેલી જે લત હતી એ લતમાંથી વ્યસનમાંથી એવો મુક્ત થઈ ગયા. અને પછી એમને નક્કી કર્યું કે જિંદગીભર હું ક્યારેય આવું વ્યસનમાં નહીં કરું અથવા વ્યસન નહીં કરું. એટલે ગાંધીજી એમ કહે છે કે પિતાજીના એ મોતી બિંદુના પ્રેમ બાણે મને એવો તો વિંધ્યો કે પ્રેમના બાણ વાગ્યા હોય એ જાણે મારા ભાઈ. એટલે કે પ્રેમરૂપી બાણ, એ સ્નેહરૂપી બાણ છે એ જે લોકોને વાગ્યા હોય એ જ જાણે. આમ ગાંધીજી એ જીવનમાં યાદ કરે છે કે આ મારા માટે, આ મારા જીવનમાં એ આ અહિંસાનો પ્રથમ પર્દાફાશ હતો. અહિંસા, હિંસા અને અહિંસા, તો અહીં શબ્દ છે વિરુદ્ધાર્થ શબ્દમાં ફરી આપણે
બીજો શબ્દ જોઈએ કે અહિંસા એનો વિરોધી થાય હિંસા તો ગાંધીજીના જીવનમાં એ હિંસા છોડી એ અહિંસા રૂપી પર્દાફાશ એટલે કે પર્દા પદાર્થ પાડ કે જેમાંથી આપણે કંઈક શીખવા મળે એવો જો કોઈ ગુણ ગાંધીજીના જીવનમાં આવ્યો હોય તો આ પ્રસંગમાંથી આવ્યો કે જે પ્રસંગ બાળપણમાં ગાંધીજીએ કરેલી ભૂલ હતી એના કારણે ગાંધીજી એમ કહે છે કે એ પિતા પ્રેમ ઉપરાંત એ જીવનમાં બીજું મેં કશું ના જોયું પણ આજે હું એમને મારા જીવનનો એક શુદ્ધ અહિંસાના નામે ઓળખું છું ને આવી અહિંસા ક્યારે પણ જીવનમાં જો વ્યાપક રૂપ પકડે ને ત્યારે એ પોતાના સ્પર્શથી કોઈને અલિપ્ત ન રાખે અલિપ્ત એટલે એ કોઈને એનામાં લીધા વગર એ મુક્ત ન છોડે ને આમ એ મારા જીવનમાં એમ કહી શકાય કે વ્યાપક હિંસાનું શક્તિનું માપ આજે કાઢવું એ અશક્ય છે એ બાળપણમાં કરેલા એ ભૂલ છે એ ભૂલના કારણે જ આજે હું એ મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બન્યો કદાચ ગાંધીજી વિચારે છે કે બાળપણમાં જો મારાથી આ ભૂલ ન થઈ હોત તો મને સુધરવા માટેનો અથવા મને આ ઉચ્ચ સ્થાને પહોંચવા માટેનો મોકો જિંદગીમાં ક્યારેય ન મળત એટલે ઉચ્ચ સ્થાને પહોંચવા માટેનો જે મોકો મળ્યો છે એ મોકો એમને બાળપણમાં કરેલી ભૂલનું પરિણામ હતું એટલે આવી પોતાની ભૂલની ક્ષમા યાચના પિતાજી પાસે કરતા ગાંધીજી એમ કહે છે કે આવી શાંત ક્ષમ્ય પિતાજીના સ્વભાવથી એ હું હંમેશા મારા માટે એ પ્રતિકૂળ હતી તો અહીં શબ્દ છે વિરુદ્ધાર્થ શબ્દમાં જોઈએ તો પ્રતિકૂળ એટલે અનુકૂળ તો આ જે પ્રસંગ છે એ મારા માટે અનુકૂળ હતો અને મનમાં હું વિચારતો હતો કે એ ક્રોધ કરશે મને કટુ વચન કહેશે કટુ વચન એટલે ખરાબ વચન એ મને ધમકાવશે મને ખીજાશે મારા ઉપર ગુસ્સો કરશે કદાચ એ માથું ફૂટશે આવા મેં અનેક વિચારો કરીને મેં ધાર્યું હતું એવું કશું ન થયું અને આટલી બધી પિતાજીએ મારા ઉપર અપાર શાંતિ જાળવી કે એનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી જો આપણે કોઈ પણને એ આપણે કરેલી ભૂલ આપણે કરેલો દોષ છે ને એ નિખાલસપણે એમનો એકરાર કરી દઈએ ને આપણે ભૂલનો સ્વીકાર કરી લઈએ ને તો માણસ એ ભૂલમાંથી મુક્ત થઈ જાય તો ગાંધીજી પણ એમ કહે છે કે મેં પિતાજી આગળ કરેલી એ નિખાલસ કબૂલાત હતી એ નિખાલસ કબૂલાતના કારણે પિતાજી મારા ઉપર ગુસ્સે ન થયા મારા ઉપર એમને કટુ વચન પણ ન કીધું મને એ ખીજાણા પણ નહીં અને એના કારણે એ આજે હું માનું છું કે માણસે જો જીવનમાં એ કોઈ આગળ વધવું હોય અથવા એને કરેલી ભૂલ હોય અથવા એનો કોઈ ઉપરી અધિકારી હોય તો એ અધિકારીની પાસે પોતાના ભૂલની એ ક્ષમા માંગી લેવી જોઈએ માફી માંગી લેવી જોઈએ આપણાથી કોઈ ભૂલ થઈ હોય તો અને એ પણ કેવી રીતે તો કે સ્વેચ્છાએ તો સ્વેચ્છાએ એટલે સામે ચાલીને આગળ આવીને સ્વેચ્છાએ ભૂલની માફી માંગવી કે સોરી મારાથી ભૂલ થઈ ગઈ છે હવે પછી સર આવી ભૂલ નહીં થાય હું માફી માંગુ છું તો એમાં આપણે કઈ નાના ન થઈ જાય પણ આપણી જે નિખાલસ કબૂલાત છે એ કબૂલાતના કારણે આમાંથી આપણે એ મુક્ત થઈ જાય એટલે ગાંધીજી એમ કહે છે કે પોતાનો દોષનો નિખાલસ મળે ને ફરી કદી આ ભૂલ ન થાય એનો સ્વીકાર કરવો એવી એક પ્રતિજ્ઞાપૂર્વક ગાંધીજી કહે છે કે એ આપણા જીવનમાં હંમેશા શુદ્ધતમ પ્રાયચિત્ત છે પ્રાયચિત્ત એટલે અફસોસ પચ્ચાતા પાઠનું શીર્ષક જ છે કે ચોરી અને પ્રાયચિત્ત નિખાલસ મને કપુલા કે આપણા જીવનનું એ મોટામાં મોટું પ્રાયચિત્ત છે અને હું જાણું છું કે આ એકરારથી આ પ્રાયચિત્તથી આ અફસોસથી પિતાજીને મારા ઉપર એ હંમેશા એ નિર્ભય થયા ગાંધીજીના પિતાજીને ખબર પડી ગઈ કે હવે ગાંધીજી મોટા થઈને ક્યારેય આવી ભૂલ કરશે નહીં આવો એવો નિર્ભય થયા ને આજે ગાંધીજી એમ કહે છે કે હું પિતાજીનો મહાપ્રેમ પિતાજીનો મારા ઉપરનો જે પ્રેમ છે એ પ્રેમનો હું શુદ્ધ થઈ શક્યો એ પ્રેમને હું પામી શક્યો તો આવો ગાંધીજીનો
आत्मकथा चोरी अने प्रायश्चित पाठ आपने ए एनो अभ्यास कर्यो। परीक्षानी दृष्टिए थोड़ी तमने वात करी लो तो आमाथी आपणे झोड़का टाइपना प्रश्नों छे ई एक मार्क्सना पूछाय छे, त्यार पछी बे त्रण वाक्यना प्रश्नो छे। એ બે ત્રણ વાક્યના પ્રશ્નમાં જોઈએ તો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું, આવો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમને બે માર્ક્સનો પૂછાય છે, એનું ઓછામાં ઓછું તમારે બે થી ત્રણ લીટીમાં જવાબ આપવાનો હોય કે એમણે કરેલી ભૂલનો એકરાર કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં લખી અને પિતાજી આગળ ક્ષમા માંગી, ત્યાર પછી સાત આઠ લીટીમાં ઉત્તર આપવો, એમાં ઓછામાં ઓછું તમારે 8-10 લીટીમાં એનો ઉત્તર આપવાનો હોય। આ તમને પરીક્ષામાં 4 માર્ક્સનો પ્રશ્ન છે, એ ગદ્યમાંથી પૂછાય છે, બરાબર। તો આપણે આ પાઠને અહીં પૂરો કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો અચૂક ગમશે જેવી આશા રાખું છું। અને હા મિત્રો, આપણે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, જોતા રહો જે કેસર વિયા ડિજિટલ ચેનલ। થેન્ક યુ।